কয় গুব্বু তো রুমাল তো রাখতে নেই આમ કરો પતરાવાળું થઈ જાય અહીંયા તમે જો ને કડક થઈ ગયો માલ બધો હા જમાવટ લઈ જાત અને આ છોકરાઓને અટાણે કેવો હારો યુગ આવ્યો છે તમે જોવો તો હા મજા જ આવ્યા કરે હા ના ના એને એમ કે આવડો કઈક કે હા એટલે હાસ્યની જમાવટ અને આ પ્રોગ્રામની મજા જ એટલા માટે આવે છે હા કારણ કે તમે આનંદમાં છો ઢેબર ગામ છે હા અને આવું સરસ મજાનું આયોજન છે ને પટેલ સમાજ બેઠો મારા હામે હા અને આમાં કોઈ રેડી નથી સોજીતરા હા ને કે અમારા પ્રોગ્રામમાં રેડી આવીને મારી બેઠા ભાઈ ડાકડો વગાડી અને બાપુ ને ડાકડો વગાડી ફૂલ થઈ નાટ મારતા બોલો અહીંયા તો બહુ સારું છે તમે બધા ઓછું પીધું અમારા મહારાષ્ટ્રમાં પ્રોગ્રામ હોય ને આ તો આનંદ કરવા હાટું કહું છું ભલા મણ અહીંયા કોઈ ઢેબર ગામમાં પીવે દિવસે હા હા જ્યાં સુધી તમે મન મૂકીને હસો નહીં ત્યાં સુધી અમારો પ્રોગ્રામ જામે હા એટલે મહારાષ્ટ્રમાં પ્રોગ્રામ હોય ને ત્યાં તો બધા ફૂલ થઈને આટા મારતો આ ડમર થઈ ગયો ભાઈ આમ રો પ્રોગ્રામ રમાવાનો રહ્યો હા પાછા નો પડે કઈ ઘટે તો કહ્યો કામ હોય કહેવાનું હા અમે અહીં મેળ કરતા હતા ને આમ હાર્મોનિયમ નું સૂર નો મેળ કરતા અમારે બેંજા વાળો ભાઈ ને તબલસી ને બધા મેળ કરતા મેં અમારા ગ્રુપ માં પૂછ્યું મેં કીધું બધું રેડી હા મેં ત્રણે ત્રણે ઓડિયન્સ માં અમે કહ્યું ને રેડી થઈ અમારું નામ સાંભળ્યું સંજયભાઈ સોજીતરા આવવાના છે અમે 6 વાગ્યા ના રેડી છે તમારું કરો એવું નથી હો ઓડિયન્સ માં પી જાય અમારા કલાકારો એમ પી ને બેઠા હું સાઈડ માં બેઠો ને એને બે હાર્યા એને આવીને લોક સાહિત્ય ની વાત માંડી પણ એવી લોક સાહિત્ય ની વાત કરી રામાયણ મહાભારત ભેળું કહી દીધું બોલ ઈ કે રનક રાજા ના દરબાર માં એક વાર એવું બન્યું રનક રાજા ભરી સભામાં એટલું બોલ્યા કે આ સભામાં કોઈ વીર નથી અર્જુન થી સહન નો એટલે મેં કીધું મહાભારત માં કયો મન કે તમે વચ માં બોલ બોલ કરો મને મારી લિંગ તૂટી જાય છે અર્જુન આવ્યો બે ચારમાં પગ મૂક્યા ને બાણ માર્યું છન તાણ પરણ પડ્યો હે રામ એટલે મેં કીધું પાછો રામાયણ માં ગયો મન કે તમે વચ માં બોલ બોલ કરો મને મને ભૂલાઈ જાય છે રામ ને લક્ષ્મણ અહીંયા રૂપડી આવ્યા છે રાવણ દ્રૌપદી નું હરણ કરીને ઉયો ગયો પછી મેં કીધું શું થયું પછી મન કે ધાર જમીન ને સોરું ત્રણ કજિયા ને સોરું લંકા ના રણ મેદાન માં બાટક્યો બોલ્યો આમથી રાવણ ને આમથી કુંભકરણ ને ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણ ને જીવ બધું ભેરું બોલ રામા પીર ની જય એમ કરી નીકળી ગયો બોલ પ્રોગ્રામ ની મજા છે એક જણો ફૂલ પી ગયેલો રોડ માંથી નીકળ્યો ને વાહે પીએસઆઈ સાહેબ આવ્યો કે હે કેમ પીધો કે સાહેબ મજબૂરી એટલે કઈ પરિવાર માં કોઈ બીમાર છે ના સાહેબ મજબૂરી એટલે પૈસા પૈસા ની કઈ તકલીફ છે ના સાહેબ મજબૂરી એવી તો હું મજબૂરી છે કે પટેલ નું ઢાંકણું ખોવાઈ ગયું એ ફૂલ પી ગયા બોલો હા અમુક પી ગયેલા હું તો કહું ભલા મને દારૂ પીવે એની બાજુમાં ઉભો ન રહેવું હા બે જાઉં અને એને કંપની આપો પછી જોર તમે મજા આવે હા ફૂલ થઈ ગયેલા હોય ને એ તો જોયા જેવા હોય હા અને એ પીતા જેવી વસ્તુ છે જ નહીં ભલા મને કડવું કેટલું એટલે કોકે કીધું ન હોય અખતરો એને એમ કે સંજયભાઈ ના બા બાપુજી ના આશીર્વાદ છે હજી બુદ્ધિ માં તો નથી પીધું હા પછી આગળ જોયું જાય હા બને ત્યાં સુધી પીધા જેવી વસ્તુ છે જ નહીં હા એક જણો રોજ પીને ઘેરે આવે એની ઘરવાળી હા ઘરે હોય એને આમાં આવડો આવી ને દરવાજો આમ ખકડાયો ખોલો બાઈક આ તો ખોલવાની જ નથી જઈ હોય તે નકરો દારૂ પીને આવો તો તમારે જે કરવું હોય કરો જ્યાં હું હોય ને હોય જાવ આ તો ખોલવાની નથી
એટલું ખોલશો કે બાજુ કુવામ પડું. એ ભાઈ કે પડો, જઈ હોય તે નીકળી આવે, ડર જ દેતા હોય, જાઓ પડો. હવે તમને લાગે આવડવા પડે, ઈ પાડે. હા, કુવા પાસે ગયો ને મોટો જબર પાણો લઈ અને કુવામ નાખ્યો, ભફિંગ થઈને અવાજ આવ્યો ને ભાઈ ને એમ થયું ભાગ્યો પડ્યો તું. હા, લાઈ ને સોધી કુવા પાસે વહી ગયો. હા ને આવડવા પડ્યો તો નતો, ઘરની પાછળ થી રસ્તો આવડવા, ત્યાંથી નીકળીને પાછળ થી આવીને આવડવા રૂમ માં વહી ગયો. હવે આને બંધ કરી દીધું, બાય બાર આવડો આંદર. હા ને જાયમુ, હવે બાય કકડાવે, ખોલો ન ખોલું જે ખોલ્યું છું ન ખોલું કે ખોલો ને હું કામ હેરાન કરો ન ખોલું. એવા ધમકી નહી મારવાની હો, તને હું લાગે તારી એક ની પાસે સવાલ છે, અમારી પાસે સવાલ નહી હોય. હું ગામ ને પૂછીશ, એને પૂછો અડધી રાત્રે નાઈટ ડ્રેસ માં ક્યાં ગઈ હતી. બાકી દરવાજો નહીં ખુલે. હા, તાળી પાડો તો એ કાર્ય પાડો, મારા સુધી ભૂગે ભલા માણા આમ આવું હોય. તાળીઓમાં કરકસર કરો છો, શહેરમાં પોહાય આવું, આ ગામડામાં તો સૂટ મૂકવાની હોય. હા, અને બહેનોની એટલી બધી હાજરી છે, હું રાજી થયો. એક પ્રોગ્રામમાં મને એક ભાઈ કહેતા, મને કે તમે કાર્યક્રમમાં ભાઈઓને બહેનોને આમ અલગ અલગ કેમ બેહારો. મેં કીધું પુરુષ મન મૂકીને દાંત કાઢી હગે. ઓલે બાજુમાં બેઠા હોય ત્યાં ઘોંકા મારે, હું ગાંડા બાંધે કેમ. હા, દાંતી નો કાઢવા દે. અમારે સરદાર સ્મૃતિ ભવન માં પ્રોગ્રામ હતો ને, હા, તો હું અહીંથી કઈક જોક્સ બોલું તો સામેની લાઈન માં બે પતિ પત્ની બેઠેલા, હું કઈક જોક્સ બોલું એટલે તરત બોલ્યો, એની ઘરવાળી પૂછે, સ્મિતા આમાં જરા હસવું છે? હું અહીં કપા રાખવા આવ્યા, તારી જાત ની સીતુડી. સ્મિતા કે તો જ હશે ને કે બેઠો હોય ગબી જેવું મોઢું કરી. હા, સ્મિતા આમાં હસવું છે? સ્મિતા કે સે સ્માઈલ, એટલે ખાલી આમ, કારણ કે એ લોકો પતિ ને હસબન્ડ કે હાશ એટલે બંધ, એટલે બંધ પાવર બ્રેક. કાકા ને અંકલ કે અકલ વન્યા, કાકી ને આંટી કે સૂટી હાણસી મારી નીટી દે ને. એ આંટી મધર ને ફાધર ને કૂતર્યા ભાત વીખે એમ વીખી નાખ્યા. હા, તમે મમ્મી કયો, મધર કયો અને માં કયો, લાવો સહી કર દો. માં કે હો મજા આવશે ની, મમ્મી અને મધર કે હો એમાં નહીં આવે. હા, કવિ કાક બાપુ એ લખ્યું છે કે મોઢે બોલાય માં, ત્યાં હાથે નાનપણ હાબરે, પછી મોઢે તણી મજાઈ, બધી કડવી લાગે કાગડા, માથી મોટો કોઈ નહીં ધડધડ કે જગદીશ, સૌ નમાવે શીશ અંબાની આગળ આલિયા. આપણા દેશમાં માની મહત્તા એવડી મોટી છે કે આપણી માની માં હોય ને તોય આપણે એને નાની માં કહી. આપણે તો આપણી માં જ મોટી, ધરતી થી વિશાળ દુનિયામાં કોઈ હોય તો ઈ આપણી માં છે, અને આપ કરતા ઊંચો દુનિયામાં કોઈ હોય ને તો ઈ આપણો બાપ છે. બેને રાજી કરજો, 33 કરોડ દેવી દેવતા તમારા ઉપર પ્રસન્ન થઈ જાય. આ દેશમાં સુખીમાં સુખી માણસ કોણ? અબજો રૂપિયા જેના બેંકમાં પડ્યા હોય, હજારો માણસ કામ કરે એવડી મોટી કંપની ધરાવતા હોય, એસી બંગલા એસી ગાડી નોકર ચાકર કામ કરતા હોય, આવા માણસને તમે સુખી માણસ માનો છો? નહીં. આ દુનિયામાં સુખીમાં સુખી માણસ તો એ હોય શકે જેના ભેગા પોતાના મા બાપ હોય, પછી ભલે ઝૂંપડામાં રહેતો હોય. આનાથી મોટી દુનિયામાં કોઈ અમીરાત ન હોય. હા, બાકી હમણાં મેં એક બાપાને પૂછ્યું તું, મેં કીધું કેટલા દીકરા? મને કે 3 દીકરા છે. તો તો મેં કીધું લીલા લે રહેશે ને? મને કે બધાય જેલમાં છે. હા, હું કામના બોલો. હા, સા પાણી પીતા બન્યા ના એના જામીન ગોત વધાવા. હા, આવા કીધું હાથ હોય તો શું કામના. હા, બધી જગ્યાએ જોઈ એવું નથી જડતું. હા, અને આ ડાયરો લોક ડાયરો, હા, આમાં કસુંબાની કસુંબલ રંગ કસુંબલ લોક ડાયરો કહેવાય. કહુંબા ની વાત આમાં આવે, કહુંબો એટલે ઓલ્યો નહીં. મેં જે વાત કરી રેડી છે ને ડમર છે ને આટા મારતો, ઈ કહુંબો નહીં. અહીંયા તો બેની ના કંઠે નીતરતા હાલરડામાં મેં ઘોળ્યો કસુંબી નો રંગ. આ ઈ રંગ ની વાતો છે. હા, ભક્તો ના તંબુર થી ટપકેલો ચપટી ભર
ચાખ્યો કસુંબી નો રંગ. હા, ઈ રંગ ની વાત ડાયરો એટલે કહુંબા નો દરિયો. હા, શ્રાવણ મહિના ના આકાશે પાયેલા આફીન ના ઘેન માં મોરલા હેન ઘેન રમતા હોય તેદી આ ડાયરો છે ઈ ડોલતો દેખાય. પણ એ જ મોરલો મેઘ ધનુષ ની માલા ગોતવા માટે નીકળ્યો અને માથે વીજળી ટાટકે રૂપાળો મોર રાખ નો ઢગલો થઈ જાય તેદી આ ડાયરો છે ને બાપા ઢેલડીયો ના આહુડા બની જાય. ડાયરો તો ભગવાન કૃષ્ણ ના મોઢામાં રહેલું માખણ બતાવીને આપણા હોઠ ભીંજવે તો ક્યારેક કૃષ્ણ કાળીનાગ ને નાદતો હોય અને એના પગમાંથી નીકળતું લોહી બતાવીને આપણી આંખો નહીં પણ ભીંજવી દે. કોરી ચૂંદડી લઈ અને લીલુંછમ વનમાં ઝંખતું કુવારું લોકગીત, સુહાગ સાથે ઢોલી આળોટતું કેસરી લોકગીત અને ટૂટલ ઝાંઝર થી તરફડતું લોકગીત, આ તમામ ગીતો એક સાથે એક જગ્યાએ ભેગા થાય. જેને બથમાં લેવાનો હોય એ પુરુષ પાળિયો થઈ જાય અને કંકાવટી લોહી થી ઉભરાઈ જાય. તિરાડ પડેલો હરીશો જેથી ભુહાયેલા ની વાર્તા માંડે તેથી આંખમાં આહુડા ની સાથે ક્યારેક હસવું પડે ને ક્યારેક બાપા હિપકા ભરી ભરી રોવું પડે. ફળિયામાં જે છોડ તમે વાવ્યા હોય ને એમાં ફૂલ ખીલે એને કવિતા કહેવાય. પણ બારે મેઘ ધરતીની માથે ખાંગા થાય કે ગઢ હડી સજ્જલ રોમ વળકર મંદ પ્રબલા મલપતી દીપ્તિએ ખળખળ હસી નવોઠા શામ ઘૂંઘટ છૂપતી અબળા આકેલી કરજ કેલી વ્યોમ વેલી લળવળી અછાટ ગમગમ ધરા ધમધમ વરળ ચમચમ વીજળી. આવા બારે મેઘ ધરતીની માથે ખાંગા થયા હોય એની ધરતીના હૈયા વિધિન જે છોડવા બહાર નીકળ્યા હોય એમાં જે ફૂલ ખીલે ઈ ફૂલ ને બાપા લોકગીતો કહેવાય. લોકગીતો કવિઓના મગજ માંથી નથી જન્મતા, લોક સમાજ ના હૈયા વિધિન ઈ ગીતો બહાર નીકળે. હા, સીતાજી નું હરણ કરીને રાવણ વયો જતો હોય ઈ પ્રસંગ ને લખવો હોય તો જટાયુ ની કપાયેલ પાંખ ના લોહીમાં કલમ બોલીને ટાંક મારવી પડે. આ રાવણ નીકળ્યો આકાશ માર્ગે સીતાજી નું હરણ કરીને જતો હતો, જટાયુ જોઈ ગયો. જટાયુએ રાવણ ની સામે યુદ્ધ કર્યું ત્યારે કોઈ માણસે આ જટાયુની બે પાંખું રાવણે કાપી નાખી. આ રાવણ ને એમ છું પંખી નું બળ એની પાંખમાં હોય, તલવાર નો ઘા કર્યો, જટાયુની બે પાંખું કાપી નાખી લોહી થી બંબોળ બની જયારે જટાયુ ધરતી ની માથે પડ્યો ત્યારે કોઈ માણસે જઈને એટલું કીધું કે જટાયુ તને ખબર નહોતી કે આ 10 માથાળા અને 20 ભુજાળા રાવણ ને હું ફૂગી નહીં હકું. જટાયુ કે મને ખબર હતી કે તો રાવણ ની સામે તે યુદ્ધ હું કામ કર્યો. જટાયુ કે મને ખબર હતી કે 10 માથાળા અને 20 ભુજાળા રાવણ ને હું ફૂગી નહીં હકું, છતાં મેં રાવણ ની સામે યુદ્ધ એટલા માટે કર્યો કે કાલ હવારે હું જીવતો હોય મારા સામે આંગળી સીંધી ભારત વર્ષ નો કોઈ માણસ એમ કે કે આ જટાયુ જોતો હતો ને આ દેશની એક આર્ય નારી નું હરણ થયું, ઈ જીવવા કરતા મરી જવું હારું, એના માટે મેં રાવણ ની સામે યુદ્ધ કર્યું. ઈ પ્રસંગ ને લખવો હોય તો જટાયુની કાપાયેલ પાંખ ના લોહી માં કલમ બોલીને ટાંક મારવી પડે. લોકગીતો, લોક વાર્તાઓ, દુહા અને છંદ આનો જન્મ થાય છે કેવી રીતે? ક્યારેક તો ઈ આનંદ ના ઉલ્લાસ માંથી જન્મે છે, ક્યારેક તો ઈ લીલાછમ આઘાત માંથી જન્મે છે. આ ડાયરા માં કોઈ પ્રેક્ષકો નથી હોતા, હાચા મોતી નો ચારો ચણવા નીકળેલું આ બધું રાજહંસ નું ટોળું હોય તો ક્યારેક મોતીડા ના બદલે બાપ મોંઘા મૂલા આહુડા ને મૂલવવા પડે. ડાયરા માં મંગલ ગીત ને નોબત ને ઢોલ, શરણાઈ ને સારંગી, હાસ્ય ને હિપકા, દીપક અને મલ્હાર એક સાથે પરોઠી વાળીને બેહે છે ડાયરામાં. એટલે કેવું પડે છે ડાયરો એટલે કહુંબાનો દરિયો. હા, ડાયરા ની વાતો ઈ અલગ લાગે. હા, હાસ્ય નો દોર મૂકીને મેં આ વચ્ચે આ વાત એટલા માટે કહી કારણ કે લોક સાહિત્ય ની વાત જ્યાં સુધી ના કરીએ ને ત્યાં સુધી ડાયરો અધૂરો. હા, એટલે જેમને સાંભળવા ઈ એક જીવનમાં લાવો છે. હા, અને કલાકારોને ચા છે ને પછી. હા, ચા આવી છે. ચા અમારી કુળદેવી કહેવાય, ગાંઠિયા પૂરા પૂરા. હા હા, ગાંઠિયા ગાંઠિયા હો ભાઈ હે ને. હા, તો પાછા અમને ખવડાવજો. હા, અમે ક્યાં અદાણી જગ્યાએ જઈએ. હા, મજા આવી હો આજ અમને પ્રોગ્રામમાં. હા, અને ના ના ના, પીઓ જે પીતા હોય પીઓ તમે તારે. હા, ચા પાણી તો પીવાય, એમાં શું વાંધો? આપણે ક્યાં ઓલું પીવું છે? હા, તમારું સોજિત્ર ભાઈ બેઠા એમ મજા આવી મને આજના કાર્યક્રમમાં. આમ ઘર જેવું અમને જરાય ડાયરા જેવું ન લાગ્યું. હા, ઘેરે જે આનંદ કરતા હોય ને ઈ મજા આવી અમને. હા, નકર પ્રોગ્રામમાં તો શું છે, અમારે કેવા કેવા માણસો મળે એને નક્કી જ નહીં. હવે મારે બોલવું ને શેવડી ખાવી? નહીં નહીં નહીં, હીરે તમે પછી મળો મને. હા હા, ગ્લાસમાં પીવો આપણે પાણી. હા, એની ખૂબ સરસ મજાની સેવા છે. એકવાર એને જોરદાર તાળીઓથી વધાવો. હા, એટલે
સાતો પાય હા બધા નથી પાય અમારે તો બે જણા નો ઓર્ડર આવ્યો હા ઈ કે તમે કલાકાર માં તો હું છે ભાઈ અમને નક્કી ન હોય કે કોઈ લેતા હોય તો મને કહેજો વ્યવસ્થા કરીએ મેં કીધું લેલા ટેબર માં મને કે થઈ જાય ભાઈ અમારે ઈ કે નહીં તો ભાઈ આનંદ કરવાની વાત છે આ તો ભલામણ આપણે ગુજરાત માં દારૂ બંધી કેવી વાત કરો તમે હા રોડ માંથી તમે બોર્ડ પાડ્યું હા ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ખટારો લઈને બે જણા જતા હતા ને કે જો આમ જો મોટા કેટલું સરકાર આપણું ધ્યાન રાખ્યું ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તમે દારૂ પીને ગાડી ના ચલાવી શકો કારણ કે એ ચાલુ ગાડી એ ગ્લાસ બાજુમાં પડ્યો હોય અને કદાચ આમ આમ થાય તો ગ્લાસ ઢોળાઈ જાય ને સરકાર કેટલી ચિંતા કરે છે બોલું ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને કોણ સમજાવે હા એવા મળે એની વાત જ બધી બોલો હા અમે ગણપતિ ઉત્સવ માં ગયા ને હા ગણપતિ ઉત્સવ માં જે ગયા હોય એને ખબર હોય હા ગણપતિ પધરા માટે જાય તો ભક્તિમય વાતાવરણ બની ગયું બધા બોલતા હોય ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા મારી વાહે એક ગમો 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 મેં કીધેલા ગમો ગમો હું કામ કરે મન કેમ મારી જીભ જલાય ગણપતિ બોલું ઓલા મોરિયા બોલે હું મોરિયા બોલું ઓલા ગણપતિ બોલે મેં ટૂંકું કર્યું ગમો 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 પણ મેં કીધું તને કોણે કંકોત્રી લખી બહાર કાઢવા જેવા નથી બોલો અમુક અમુક એવા હેરાન કરે હા એની વાત જ ગયો બજાર બે તોતળિયા ભેગા થઈ ગયા એટલે કે તારું નામ કે મારું નામ મ મ મ મગનભાઈ એ કે તારું એ કે મારું મ મ મ મ મ મ મ મગનભાઈ આપણે બે હરખા ખરખા નહીં કે તો એ કે મારે પાંચમો આવે તમારે નવ આવે બોલો મ કેટલે આવ્યા એ ગણ્યા હા એ કે તમે મોટા મારા ફોન માં ફોન આવ્યો મેં ઉપાડ્યો મેં કીધું હાલો કોણ તો મને કે મું 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 મેં કીધું કોણ તો મને કે મું 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 મેં કીધું કોણ તો મને કે મું 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 મૂકો મેં કીધું કર્યો હું કામ અરે મને કે મૂકી દેતા નહીં મું 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 મુકેશ બોલું છું એટલે કીધું વેલો બોલ લે અમુક એવા હેરાન કરે એની વાત જ આવે છે બોલો એક જગ્યાએ અમે પ્રોગ્રામ માંથી બહાર નીકળે ને તો એક ભાઈ ની પગ ની પીંડી પાટો મેં પૂછ્યું મેં કીધું આ પગ માં શું થયું તો તોતળિયો મને કે ક ક ક કૂતરું કવડી ગયું મેં કીધું હટ નો કેવા મને કે નહીં કીધું હોય હટ બોલ્યો ત્યાં તો ફૂગી ગયું તું તો તો એ હરેડું થઈ ગયું મેં કીધું હવે તો ગમે તે બજાર માંથી નીકળી કૂતરો કરેડ છે તને અરે મને કે હવે તો ઘરે થી નીકળું ન્યાથી ચાલુ કરી દઉં બાજુમાં આવે તો હટ થઈ જાય બોલ મેં કીધું સારું ભાઈ ધ્યાન રાખજે દવા લીધી મને કે લીધી પણ છેતરાઈ ગયો મેં કીધું હું છેતરાણો મને કે એક મહિના પહેલા આખી રાત કૂતરું કવડે આખી રાત કૂતરું કવડે હું તને કઈ નોચું મને કે બે પગે ઢીલું પડે ને મારી દીકરું કાન મવડું પગની પીંડી વારા ફરતી બદલાવ્યા કરું બે પગે આખી રાત હાવ હાવ કર્યા કર્યો અને એવી મજા આવી આખી રાત કૂતરું કવડાવી મજા આવી મને કે દાંત નહોતા દાંત વગરનું કૂતરું પગમાં ગલગલિયા કરતા હોય એવું છું આખી રાત કેરી કોળે એમ અને એવી મજા આવી મેં કીધું એમાં શેતરાણો હું મને કે એમાં ભૂલથી મારું દીકરું દાંત વાળું ભટકાઈ ગયું હારું ભાઈ ધ્યાન રાખજે દવા લીધી મને કે લીધી પણ મજા બહુ આવી મેં કીધું મજા શું આવી મને કે રાતે 11 વાગે કવડ્યું તું ને મેં કીધું 11 વાગે કવડ્યું એમાં શું મજા આવી મને કે 11:30 હોસ્પિટલ ગયો ન્યા બહુ મજા આવી મેં કીધું હોસ્પિટલ ગયો એમાં શું મજા આવી મને કે ડોક્ટર નહોતા એટલે કીધું ડોક્ટર નહોતા એમાં તને શું મજા આવી મને કે એના ઘરે જવું પડ્યું ન્યા બહુ મજા આવી મેં કીધું ઘરે ગયો એમાં શું મજા આવી મને કે રાતે 12 વાગે મેં દરવાજો ખોલ્યો ડોરબેલ વગાડ્યો ડોક્ટરે દરવાજો ખોલ્યો તે બહુ મજા આવી મેં કીધું ડોક્ટરે દરવાજો ખોલ્યો એમાં તને મજા આવી મને કે ડોક્ટર મારી જેવા નીકળ્યા શીજી સીધા મજા ગગલાવે કે ધ ધ ધ ધ તોયા હું આવો છો કાઈ ટ ટ ટાઈમ નું ભાન છે કે નહીં રાતે 12 વાગ્યા આંખ નથી લેવા દેતા
બાર બોર્ડ માર્યું છે, ડોક્ટર ને મળવાનો સમય 3 થી 6. મેં તરત ડોક્ટર ને કીધું, ઈ બોર્ડ મેં વાંચ્યું, ગુજરે થોડું વાંચ્યું હોય. ડોક્ટર કામ મૂકીને વયા ગયા. બોલો, હા, દવાખાને એક જણો ગયો ડોક્ટર સાહેબ ને કે તમે બીડી, ડોક્ટર સાહેબ કે તમે બીડી પીઓ છો? કે હા સાહેબ. વહેલું કહેવાય ને, એક હતી પી ગયો. એને એમ કે સાહેબ ને પીવી, ઉભેરો લેતો આવો. મારા પ્રોગ્રામ માં એક છોકરો આવ્યો, કાલુ કાલુ બોલ્યો. મને કે સંજયભાઈ બોલ. મને કે પતિ પત્ની કોને કહેવાય? મેં કે તું નનકુ એવું, તારે આ જાણીને ક્યાં જવું છે? મને કે અમે મોટા થવાના ને. મેં કીધું ભણવા જશો? મને કે આ ભણવા જાઉં છું. મેં કીધું તારી પાસે પેન છે? પેન. મને કે આ પેન છે, ખિસ્સામાંથી પેન કાઢ. મેં કીધું જો આમાં રિફિલ છે ને, એ પત્ની છે, અને બહાર જે ખોખું છે ને એ પુરુષ છે. એટલે હું એને સમજાવતો હતો. મેં કે લખવાનું કામ રિફિલ કરે. એટલે મેં કીધું ઘરનો વ્યવહાર છે એ બધો બહેનોના હાથમાં, વડ ખંજોળીને માળો. મને કે અમુક અમુક ખોખામાં શાર શાર રિફિલ હોય નહીં સંજયભાઈ? એ તારી જાતનો બે લાફા વળગાડ્યો. મેં કીધું ઘર ભેળો થા, ઘર ભેળો, બહાર કાઢવા જેવા નથી. બોલો, અમુક અમુક એવા હેરાન કરે એની વાત જાવત. રોડ માથે હમણાં હું વાલ્યો જતો હતો, મારી મોરી એક કૂતરું, મારી વાહે એક બેન આવતા, તેણે મને પૂછ્યું, મને કે સંજયભાઈ ઓલું કૂતરું થયું છે એ તમારું છે? મેં કે તમે એમ કેમ કહો? મને કે તમે એની વાહે વાહે જાઓ છો. મેં કીધું એમ તો તમે મારી વાહે આવો છો, એ બધું વાહે આવતું હોય, અમારું હોય. જેટલી ઝડપથી આવતા તેટલી સ્પીડમાં પાછા વહી ગયા. બોલ, હાલે બધું થોડું આપણું. હા, એક બાપા દવાખાને ગયા, ડોક્ટર કે શું ખાધું છે? કે તું નહોતો, 3 ધક્કા ખાધા. અમે કઈ વાલોલ ના વેલા ખાય નહીં. ખાવાનું છે ખાધું છે? કે બાપા તકલીફ શું છે? કે જમણા પગ નું ગોઠણ બહુ દુખે. કે બાપા વરસ કેટલા થયા? કે 80. ઈ કે તો દુખે? બાપા બીજો દેખાડ્યો, આના 80 છે. આ કઈ 60 વર્ષ નો નથી. હારો હારે હાલે, તને નો ખબર પડતી હોય ન બોલવું. દવાખાને નીચે નીચે ઉતરે ને, બાઉ બાઉ સડાવીને એક રિક્ષા વાળો લીવલો રિવર જતો હતો. એમાં બાપે પડકાર માર્યો, એ રિક્ષા ધડ ધડ બ્રેક મારી. હું છે કે બસ સ્ટેન્ડે જવું છે? કે હા, ખેતો જવા દે. એલા કે તમારે નથી આવવું? કે ના રે ના, અમારે શું આવવું? મને એમ થયું જાય છે એ દેશ માટે જતો હોય ત્યાં જ, પણ માણા નો જીવ છે ને પૂછાઈ ગયો. ત્યાંથી આગળ હાલતા થયા તો વેઇટરો બધા બોર્ડ મારીને બેઠા હતા, જમવાનું તૈયાર છે. બાપા વીઆઈપી હોટલમાં ઘરી ગયા. એટલે કે જમવાનું તૈયાર છે? કે હા, કે તઈ જમી લ્યો. હું કપી જેવા મોઢા કરીને બેઠા, છતાં માલે મરી જા, આખા ગામને ગગલાવે છે. બોલો, હા, ત્યાંથી આગળ હાલતા થયા. એક ફરસાણ વાળો ગાંઠિયા બનાવતો હતો, ત્યાં જઈને ઉભા રહ્યા, કડિયા હાથ રાખીને કોતરું કોચ ગળી ગયો. એમ કે બોલો બાપા. તો કે ગાંઠિયાનો શું ભાવ છે છોરા? તો કે 50 રૂપિયા નો કિલો. ઈ કે મરચા મરચા મફત આવે. કે 2 કિલો મરચા બાંધી ગાંઠિયા તો તારી ડોઈ ઘઈ નાખ્યો, આને મોંઘવારી નડે. હાલ્યા જાય ને લેતા જાય. બોલો, હા, પણ ખૂબ સરસ મજાનો આજનો કાર્યક્રમ. અને આપ મેં કીધું એમ મન ભરી અને માણસો, અને વિનંતી કરું બેન કિરણબેન ગજેરાને કે હા નાનો એવો દોર લઈ અને આપની સમક્ષ આવે. બેન શ્રી કિરણબેન ગજેરા, એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. વાહ. હા, અને આ મિત્રોને એક વિનંતી છે, જે પાછળ બેઠા ને એ હવે ટૂંક સમયમાં જ આપણે નાનો એવો રાઉન્ડ લેવો છે. એટલે બધા મિત્રોને વિનંતી છે કે અહીંયા આગળ વહી આવો, જગ્યા થઈ ગઈ છે, અમને મજા આવશે અને તમને મજા આવશે બને ત્યાં સુધી. અને આ વિડીયો વાળાને મારી વિનંતી છે, એના શૂટિંગમાં લેજો. એટલે હું છે, હા, ઘરે ખબર પડે આ લોકો હશે. એટલે એકચ્યુઅલી અહીંયા નજીક વહી આવો તો અમને મજા આવશે. તો આવો છો કે હું ત્યાં આવું? અમે ત્યાં મંદિર લઈને આવી. એટલે નજીક વહી આવો તો અમને આનંદ આવશે. આ મિત્રોને બેઠા પાછળ એને વિનંતી, અહીંયા ગાડલાની વ્યવસ્થા છે સુંદર મજાની. તમે જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી હું માઇક મૂકી નહીં, ઉભો નહીં થાવ. હા, એટલે બને ત્યાં સુધી ઘડી કામ જો, તમને જેટલી મજા આવે 1/2 કલાક 1/4 કલાક જે કઈ મોજ આવે. હા, એ પ્રમાણે સમય આપણી પાસે બહુ ઓછો છે. હા, અને ટાઈમ વધારે. એટલે કિરણબેન ગજેરાને વિનંતી કરું કે એમને જે મજા આવે